નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજના સમાચારમાં જોઈએ તો હવામાન વિભાગની મોટી આગાહી ખેડૂતોને હવેથી છ હજારની બદલે અગિયાર હજારનો હપ્તો મળશે અને આધાર કાર્ડ પાન કાર્ડ લિંક થશે મફત આ બધા જ સમાચાર આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું તો દર્શક મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને દર્શક મિત્રો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો દર્શક મિત્રો શરૂ કરીએ આજનો આ વીડિયો તો દર્શક મિત્રો પ્રથમ સમાચાર જોઈએ તો હવામાન વિભાગની મોટી આગાહી ખેડૂતો માટે ફરી માઠા સમાચાર મળી રહ્યા છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજથી ફરી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે અને આગામી ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે અને હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે જેમાં જામનગર રાજકોટ સુરેન્દ્રનગર પાટણ અને અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે દર્શક મિત્રો મોટા સમાચાર જોઈએ તો ખેડૂતોને હવેથી છ હજારની બદલે અગિયાર હજારનો હપ્તો મળશે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના સશક્તિકરણ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને આ યોજનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પણ સમાવેશ થાય છે જેના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજારની સહાય આપવામાં આવે છે અને સારી વાત તો એ છે કે ઘણી રાજ્ય સરકાર પીએમ કિસાનના લાભાર્થીઓને ખેડૂતોને બેવડા વડા લાભાર લાભવાળી યોજનાઓ ચલાવે છે એટલે કે પીએમ કિસાનની સાથે ખેડૂતો તેમના રાજ્યની વિશેષ યોજનાઓનો લાભ તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે છે અને ઝારખંડ સરકારે પણ આવી એક યોજના ચલાવી છે જે અંતર્ગત પાંચ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને આ ગ્રાન્ટ લઈ ખેડૂતો લઈ શકે છે અને રાજ્યમાં પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજનાનો પણ લાભ લઈ શકે છે અને આ રીતે એક વર્ષમાં કુલ અગિયાર હજાર રૂપિયાની ગ્રાન્ટ ઉપલબ્ધ થશે જો કે આ યોજનામાં લાભ લેવા માટે સરકારે કેટલાક નિયમો અને શરતો પણ લાગુ કરી છે દર્શક મિત્રો ઉપરાંત મોટા સમાચાર જોઈએ તો આધાર કાર્ડ પાન કાર્ડ લિંક થશે મફત તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તે સમાચાર જોઈએ તો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ બદલી છે અને ઘણી અને ઘણા લોકોએ હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી એટલે કે લિંક કરાવવાનું બાકી છે જેથી કેન્દ્ર સરકારે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી અને તેને લંબાવીને ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ કરી દીધી છે પરંતુ તમારે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે એક હજારનો દંડ ભરવો પડશે અને હાલ દંડમાં કોઈ રાહત આપવામાં નથી તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તો દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો દર્શક મિત્રો આજના વિડીયો માટે આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન